ग्लोबल માર્કેટની સારા સંકેત મોટા ભાગના એશિયાના બજારો ઉપર એસએસ નિફ્ટીમાં 5 ટકાની તેજી તો ગઈકાલે અમેરિકી બજારોમાં ફરી બન્યા ન્યૂ હાઈ એક્સિસ બેંકના નફામાં 94% તો વ્યાજ આવકમાં 11% ઉછાળો જો કે સ્લીપેજીસ વધવાથી અનુમાનથી ઓછા રહ્યા પરિણામ ટાટા મોટર્સના પણ પરિણામ નબળા રહ્યા અનુમાનથી 4,450 કરોડ રૂપિયાની ખોટ થઈ સેમિકન્ડક્ટરના શોર્ટેજથી જેએલઆર બિઝનેસ પર પડી અસર મિક્સ રહ્યા એલએનટીના Q1ના પરિણામ આવક 38% તો નફો 287% વધ્યો જો કે નવા રેકોર્ડ ઓર્ડર રહ્યા અનુમાનથી ઓછા ત્યાં જ ડીએલએફએ જાહેર કર્યા મજબૂત પરિણામ 71 કરોડ રૂપિયાની ખોટની સામે 337 કરોડનો ફાયદો તો ડબલથી વધુ રહી કંપનીની આવક એસબીઆઈ લાઇફના પરિણામ અનુમાન મુજબ વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસમાં 43% વધારો જો કે કોવિડ ક્લેમ વધવાથી બીએનબીના માર્જિન અનુમાનથી થોડા ઓછા ત્યારે આજે આવશે ડોક્ટર રેડ્ડીઝના પરિણામ આવક 13% તો 21% વધી શકે છે નફો ત્યાં જ ઇન્ડસઇન્ડ બેંકની વ્યાજ આવકમાં દેખાઈ શકે છે નરમાશ પરંતુ નફો 83% વધવાનું અનુમાન ગ્લેનમાર્કની સબસિડરી ગ્લેનમાર્ક લાઇફ સાયન્સનો આઈપીઓ આજથી ખુલશે 695 થી 720 રૂપિયા છે પ્રાઇસ બેન્ડ 19 એન્કર ઇન્વેસ્ટર્સ દ્વારા એકત્ર કર્યા 454 કરોડ રૂપિયા અને રિલાયન્સ ફાઉન્ડેશને મિશન વેક્સિન સુરક્ષા અંતર્ગત પ્રાપ્ત કર્યો મહત્વનો માઇલસ્ટોન આરઆઈએલ અને સહયોગી કંપનીઓના કર્મચારીઓ અને તેમના પરિવારજનોને કોવિડ વેક્સિનના લગાવ્યા 10 લાખથી વધુ ડોઝ